હલો ફ્રેન્ડ્સ, દિવાળી તો નજીક આવી રહી છે અને બધાના જ ઘરમાં મુખવાસ તો બને જ છે, પણ આજે આપણે બનાવશું પાનનો મુખવાસ, જે એકદમ ઓછી સામગ્રીમાં અને ઝટપટ બનીને તૈયાર થાય છે અને લાંબા સમય સુધી સારો પણ રહેશે. ચાલો તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે લીધા છે નાગરવેલના પાન, જે પાનમાં યુઝ થાય છે તે જ પાન આપણે લેવાના છે, અને એકદમ સરસ એવા પાન છે, તમે જોઈ શકો છો. પાનને આપણે ધોઈ લેવાના છે, બધા જ પાંદા સરસ ધોઈ લેવાના છે, અંદર ધૂળ અને એવું ચોટેલું ના હોવું જોઈએ અને સડેલા પાન પણ ના હોવા જોઈએ, એકદમ ચોખ્ખા પાન લેવાના છે આપણે. તો અહીંયા હું પાન કેટલા લાવી છું, 25 રૂપિયાના પાન લાવી હતી, તો ઘણા બધા પાન આવ્યા છે. તમારે ઓછી ક્વોન્ટિટીમાં બનાવવાનું એટલે તમારે 10 રૂપિયાના પાન જોઈશે, 10 રૂપિયાના પાન પણ ઘણા બધા આવે છે. તો અહીંયા મેં બધા જ પાનને ધોઈ લીધા છે. હવે આપણે કોટન આ રીતે નેપકિનમાં પાનને સૂકવી લેશું. પાનને સૂકવવા ખૂબ જ જરૂરી છે, જેથી આપણો મુખવાસ છે તે થોડો લાંબા સમય સુધી ચાલે અને હરરોજ આપણે એક ચમચી ખાધા પછી ખાશું ને ત્યારે આપણને મોજ પડી જવાની છે. જે કોઈ મહેમાન આવે તેને પણ તમે આ પાન મુખવાસ આપજો, બહુ જ સરસ લાગે છે અને મહેમાન પણ વખાણ કરતા રહી જશે. તો ઉપરથી આપણે આ રીતે પ્યોર કોટનથી લૂસી લેશું, જેથી પાણી છે એ બધું એબ્ઝોર્બ થઈ જશે અને પાન છે એ આપણા જલ્દી કોરા થઈ જશે, જે પાણી બધું જ સોક કરી લે છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે. આ જે આપણે પાન મુખવાસ બનાવી રહ્યા છે તે ડાયાબિટીસવાળા પણ ખાઈ શકશે, કારણ કે આપણે આની અંદર કોઈ પણ ગળી વસ્તુ યુઝ નથી કરવાના. ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે, હરેક વ્યક્તિ ખાઈ શકે તેવી આ પાનની રેસીપી છે. હવે આપણા પાન છે તે કોરા સરસ થઈ ગયા છે. આ રીતે આપણે દંડીનો ભાગ કાપી નાખશું અને એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ ઝીણું કટિંગ કરી લેવાનું છે. જો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત કટિંગ થયું છે ને. તમારે પાનની ક્વોન્ટિટી કેટલી રાખવી એ તમારી ઉપર નિર્ભર છે, કારણ કે ઘણા પાનની ક્વોન્ટિટી વધારે રાખે છે અને હું પણ પાનની ક્વોન્ટિટી વધારે રાખવાની છું, કારણ કે પાન છે એ ધીમે ધીમે સુકાવા લાગે છે એટલે એકદમ ઓછા થઈ જાય છે. તો પાન મેં વધારે જ લીધા છે, તમારે જેટલા લેવા હોય એટલા તમે લઈ શકો છો, એવું કંઈ જરૂરી નથી કે 10 નાખો કે 20 નાખો. તમને પાનનો સ્વાદ કેટલો પસંદ છે એ પ્રમાણે તમારે પાન એડ કરવાના છે. અહીંયા મેં બધા જ પાનને કટિંગ કરી લીધા છે. પાન પણ મસ્ત એકદમ કોરા થઈ ગયેલા છે. તો અહીંયા આપણે પાન લઈ લીધા છે, એને સાઈડમાં થોડી વાર મૂકી દેશું. આ છે મેન્થોન, જે ગળાને ઠંડક આપતું હોય છે અને આમાંય ઠંડુ જ આવે છે, તો આપણે વધારે નથી લેવાનું. આ એકદમ સસ્તું આવે છે, 10-15 રૂપિયાની જ ડબ્બી આવે છે, પણ આપણે એક નાનો અમથો જ ટુકડો લેવાનો છે. જો વધારે નાખશો ને તો એ થોડી કડવાહટ લાવી દેશે. તો કેટલું નાખવાનું છે, એકદમ 1 ઇંચથી પણ ઓછો આપણે ટુકડો લેવાનો છે. તેને આપણે ખાંડી લેશું, પાવડર બનાવી લેશું. તો ખાંડીને પાવડર કરી નાખવાનું છે. તો મેં તમને બતાવ્યો નો ટુકડો, આપણે એટલો જ ટુકડો લેવાનો છે. તેને આપણે ખાંડીને આ રીતે પાવડર બનાવી લેશું. તો હું કેટલો એડ કરી રહી છું મેન્થોન તમે જોઈ શકો છો. મેન્થોનથી જ સરસ પાનનો ટેસ્ટ વધી જાય છે અને ઠંડક પણ સારી આપે છે. હવે આપણે કાથો એડ કરશું. કાથો આપણે બહુ વધારે નથી એડ કરવાનો, માત્ર અડધી ચમચી જેટલો જ એડ કરવાનો છે.
તમારી પાસે ચૂનો હોય તો તમે ચૂનો પણ એડ કરી શકો છો, અથવા તમે સ્કીપ પણ કરી શકો છો ચૂનો ના ખાતા હોય તો। અહીંયા મેં ચૂનાને સ્કીપ કર્યું છે। મેન્થોન અને કાથો બંને વસ્તુને આપણે મિક્સ કરી લેશું અડધી ચમચી જેટલું પાણી એડ કરીને। બરાબર મિક્સ થઈ ગયું છે, એકદમ મસ્ત એવો ફ્લેવર આવે છે આ પાન મુખવાસમાં। અમે રેગ્યુલર ખાવા પણ આ પાન મુખવાસ બનાવીએ જ છીએ। હવે આપણે જે પાનનો મસાલો આવે છે તે એડ કરશું। આપણે ગુજરાતી ભાષામાં આને લવલી પણ કહેવાય છે। બીજી આપણે અડધી ચમચી એડ કરી લેશું અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું। આ પાન મુખવાસ એકથી દોઢ મહિના સુધી એવો ને એવો રહે છે, બિલકુલ ખરાબ નથી થતો। આપણે ફ્રીજમાં સ્ટોર કરવાનો રહે છે। હવે જે આપણે પાન કટિંગ કરીને રાખ્યા હતા તે એડ કરી લેવાના છે અને બરાબર મિક્સ કરી લેશું। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો। બેલ આઇકનની ઘંટી પણ દબાવી લેજો જેથી દરેક મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળશે અને નવી નવી રેસીપી પણ તમને જોવા મળશે। તો આપણે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લીધી છે। હવે આપણે બાકીની સામગ્રી એડ કરી લઈશું। સૌથી પહેલાં આપણે ધાણા દાળ એડ કરી લેશું, એકદમ નાની વાટકી મેં લીધી છે। આ છે ખારેક ખજૂરના ટુકડા, તે એડ કરી લેશું। તે પણ પાન મસાલાવાળાની ઓલે જ આ બધી સામગ્રી તમને મળી જાય છે। તૂટી ફૂટી એડ કરી લેશું, એક એક વાટકી આપણે બધી જ વસ્તુ લેવાની છે। સળી સોપારી છે તે પણ આપણે બે ચમચી જેટલી એડ કરી લેશું। વરિયાળી આપણે અડધી વાટકી એડ કરી લેશું। વાટકી મેં એકદમ નાની લીધી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ચ, મોટી વાટકી હોય તો તમારે એ પ્રમાણે એડ કરવાનું રહેશે। અહીંયા મેં કોકોનટ એડ કર્યું છે, દેશીને કોકોનટ જે આવે છે તે એડ કર્યું છે, કારણ કે બહાર જે આવતું હોય છે તે કલરવાળું આવતું હોય છે, એટલે હું નથી લાવી કલરવાળું, ઘરનું જે હતું એ જ એડ કર્યું છે। અહીંયા તમે જોઈ શકો છો કે મેં પાંચ વસ્તુ એડ કરી લીધી છે। બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેશું। જો તમારે ગુલકંદ ભાવતો હોય તો તમે આની અંદર ગુલકંદ અને જે ચટણી આવે છે પાનની તે પણ નાખી શકો છો। અમને ગળ્યું પસંદ નથી વધારે, એટલા માટે મેં ગુલકંદ આમાં એડ નથી કર્યો, કારણ કે અમારા ઘરમાં ડાયાબિટીસવાળા પણ છે, એમના માટે પણ મારે બનાવવાનો હતો એટલા માટે। તો તમે ગુલકંદ ખાતા હોય તો જરૂરથી ગુલકંદ એડ કરજો। તો આપણો આ મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે। પાનની ક્વોન્ટિટી મેં થોડી વધારે જ રાખી છે, કારણ કે મને પાનનો સ્વાદ ખૂબ જ પસંદ છે। બધી જ વસ્તુને આપણે અહીંયા મેં બાકીનો એક કન્ટેનરમાં ભરી લીધો છે, તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત બનીને તૈયાર થયો છે। લો, તમારે પણ ટેસ્ટ કરવો છે ને, એક ચમચી ચાખી જુઓ તો કેવો બન્યો છે। માર્કેટમાં ખૂબ જ મોંઘો મળતો હોય છે, માત્ર 100 ગ્રામ 50 થી 60 રૂપિયાનો મળે છે। અને ઘરે આપણે ખૂબ જ સસ્તામાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સારો પણ બને છે, એકદમ તાજો, તાજા પાનમાંથી પણ આપણે બનાવીએ છીએ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।